કામરેજ કટોદરા રોડની ઉંબેર ગામની સીમમાંથી ગત શુક્રવારના રોજ મળી આવેલ એક યુવકની હત્યા કરાયેલ લાશ પ્રકરણમાં મરના યુવક ડ્રાઈવર શંકરની હોવાની ઓળખ થઈ હતી. વાહનોમાં માલ સામાનની ડિલિવરી કરતા શંકરને કોસંબા ખાતે રહેતા મોતીસિંહ રાજપૂત નામના ઇસમની પત્ની સાથે આડો સંબંધ હતો, જેની અદાવતમાં મોતીસિંહે ઘડેલા કાવતરા મુજબ કોસંબા ગામથી મોતીસિંહ અને તેની પત્નીએ શંકરને રિક્ષામાં બેસાડીને ઉમેર ગામની સીમમાં આવેલ અવાવારું જગ્યા પર લઈ ગયો હતો, જ્યાં મોતીસિંહે તેની પત્નીને રોડ પર ઉભી રાખીને શંકરને ખેતરમાં લઈ ગયા બાદ તેને દોરી વડે ગળે ફાંસો આપી અર્ધ બેભાન કર્યા બાદ તેના માથામાં ટાઇલ્સના ટુકડા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા શંકરની ધરપકડ કરી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 6/3/2020 રોજ ઉંભેડ ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર એક અજાણ્યા ઇસમની દોરી બાંધેલી લાશ મળી આવેલ. જે લાશની પ્રેસના માધ્યમ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા ઊંડાણપૂર્વક અને ખંતપૂર્વક તપાસના અંતે આ લાશ જે છે એ મૂળ અંજાર પાસે રત્નાલ ગામના શંકરભાઈ નાવોની હોઈ તે અંગે તેઓની જે ડ્રાઈવર તરીકેની નોકરી અને તેઓના અંગત સંપર્કો કઈ કઈ જગ્યાએ છે જે આધારે માહિતી મેળવી અંગત બાતમીની ટેકનિકલ એનાલિસિસ અને અંગત બાતમીદારો આધારે બાતમી મળેલ કે આ મરણ જનાર જે છે એ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને અવારનવાર કોસંબા તથા કીમ વિસ્તારમાં આવતો હોય, જે દરમિયાન મોતીસિંહ નામના ઉર્ફે મુકેશ નામના માણસના સાથે સંપર્કમાં આવેલ અને તેની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલ. જે પ્રેમ સંબંધ અંગે મોતીસિંહને માલુમ પડતા મોતીસિંહે અને પત્નીએ સાથે મળી આ મરણ